ઇકોલોજી ફોર પીસ, દેટ મીન્સ ઇકોલોજી એટલે પર્યાવરણ, ફોર એટલે માટે, પીસ એટલે શાંતિ, એટલે કે શાંતિ વાતે પર્યાવરણ અથવા પ્રકૃતિ, પ્રકૃતિના સંદર્ભમાં શાંતિ શું છે એ આ પાઠની અંદર બહુ સરસ એવું દર્શાવવામાં આવ્યું છે. પરીક્ષાની અંદર પણ ઘણો ઉપયોગી પાઠ છે અને આ પાઠ લાંબો હોવાના કારણે આપણે એને બે ભાગમાં વેચીશું અને બે ભાગમાં આપણે ભણીશું. સો હિયર વી ગો ફોર ધ સ્ટાન્ડર્ડ 9 યુનિટ 10 ઇકોલોજી ફોર પીસ. બટ બિફોર ઇટ મિત્રો, હજી પણ જો તમે અમારી ચેનલ સબસ્ક્રાઇબ ના કરી હોય તો પ્લીઝ વિડીયોની નીચે આપેલું લાલ બટન કે જેની પર સબસ્ક્રાઇબ લખેલું છે એ દબાવી દેજો. તમારા કમેન્ટ્સ બહુ આવે છે અને હું એને આવકારું પણ છું. તમારો આભાર છે બદલ. તમારી લાઇક્સ આવે છે, તમારું સબસ્ક્રિપ્શન તમે શેર કરો છો એ બદલ તમારા સર્વેનો ખૂબ ખૂબ આભાર. સો હિયર વી ગો ફોર ધ સ્ટાન્ડર્ડ 9 યુનિટ 10 ઇકોલોજી ફોર પીસ. સી દેટ ધ ફર્સ્ટ લાઇન ઇઝ હિયર, વી કેન સી દેટ. સો હિયર વી કેન રીડ વોટ હેઝ રિટન ઇન ધ ફર્સ્ટ લાઇન. ધ વેદાઝ સિંગ્સ અબાઉટ ધ વનનેસ ઓફ ધ મેન એન્ડ નેચર. દેટ મીન્સ કે વેદાઝ એટલે કે વેદ છે, સિંગ્સ એટલે મિત્રો અહીંયા ગાવું નહીં થાય, પરંતુ એ કહે છે જણાવે છે, દર્શાવે છે, એટલે કે વેદ દર્શાવે છે, જણાવે છે. અબાઉટ એટલે ના વિશે, વનનેસ, વનનેસ એટલે એક એકપણું કે જે જોડાયેલું હોય છે, ઓફ મેન એટલે કે માણસનું, એન્ડ નેચર એટલે કે પ્રકૃતિનું. વેદ છે પ્રકૃતિ અને માણસનું જે જોડાણ છે એના વિશેની ચર્ચા કરે છે વેદની અંદર. કઈ રીતે જો આગળ શું કહે છે, ધ આઈડિયા એક્સપ્રેસ ઇન એન્શિયન્ટ ટેક્સ્ટ હેવ યુનિવર્સલ વેલ્યુ. ધ આઈડિયા એટલે કે વિચાર, એક્સપ્રેસ એટલે દર્શાવવામાં આવ્યો છે, જે વિચાર દર્શાવવામાં આવ્યો છે ઇન એન્શિયન્ટ એટલે કે પૌરાણિક ટેક્સ્ટ એટલે કે ચોપડી, આ પુસ્તક જે છે વેદ, વેદ જે લખવામાં આવ્યા છે એટલે કે પૌરાણિક ચોપડીની અંદર દર્શાવવામાં આવ્યું છે, હેવ યુનિવર્સલ વેલ્યુ. યુનિવર્સલ એટલે વૈશ્વિક, વેલ્યુ એટલે મહત્ત્વ, કે એનું વૈશ્વિક મહત્ત્વ છે. જે પણ કોઈ અંદર વિચારો દર્શાવવામાં આવે છે વેદની અંદર, આપણે સૌ જાણે છે મિત્રો કે આપણા વેદો, આપણા જે ગ્રંથો છે એની અંદર ઘણી બધી માહિતી આપેલી છે જે વૈજ્ઞાનિક દોરથી લઈને ઘણી બધી જગ્યાએ ઉપયોગી છે. એટલે કહે છે કે અહીંયા એનું વૈશ્વિક મહત્ત્વ છે. વી હેવ ઓલવેઝ ટ્રાય ટુ પ્રિઝર્વેશન એન્ડ પ્રોસ્પેરિટી ઓફ ઓલ ધ સ્પેસીસ ઇન્કલુડિંગ મેન કાઇન્ડ ઓન ધીસ અર્થ. વી એટલે આપણે, હેવ ઓલવેઝ એટલે હંમેશા, ટ્રાઇડ એટલે પ્રયત્ન કરવો જોઈએ, ફોર એટલે માટે, પ્રિઝર્વેશન, પ્રિઝર્વેશન એટલે મિત્રો કહે છે જાળવણી કરવા માટે, એન્ડ પ્રોસ્પેરિટી એટલે કે સમૃદ્ધિ કરવા માટે, આપણે હંમેશા પ્રયત્ન કરવો જોઈએ જાળવણી માટે અને સમૃદ્ધિ કરવા માટે. ઓલ એટલે બધી, સ્પાઇસીસ એટલે કે પ્રજાતિ એટલે કે જીવો, જેટલા પણ પૃથ્વી પર જીવે છે એ બધા જ જીવોનું, ઇન્કલુડિંગ એટલે કે સમાવેશ થાય છે એની અંદર, મેનકાઇન્ડ એટલે માણસનો, ઓન ધીસ અર્થ એટલે કે આ પૃથ્વી પર, એટલે કે આપણે બધાની જાળવણી કરવી જોઈએ જેટલા પણ જીવ આની પર પૃથ્વી પર રહે છે, અને એના દરેકની સમૃદ્ધિ માટેની વિચારણા કરવી જોઈએ. એના પછી નેક્સ્ટ શું કહે છે, નેક્સ્ટ પેરામાં, ધ અથર્વ વેદ ગીવ્સ અસ અ ગ્રેટ આઈડિયા યત્ર વિશ્વ ભવ એક ભવતી એક નીડ. દેટ મીન્સ અથર્વ વેદ, અથર્વ વેદ છે ગીવ્સ એટલે આપે છે, અસ એટલે આપણને, ગ્રેટ એટલે મહાન, આઈડિયા એટલે કે વિચાર. અથર્વવેદ છે એ એક આપણને બહુ સરસ એવો વિચાર આપે છે, જે સંસ્કૃતનો એક શ્લોક છે, યત્ર વિશ્વ ભવતી એક નીડઃ. ઇટ મીન્સ એનો અર્થ થાય છે મિત્રો કે ધ હોલ વર્લ્ડ, હોલ એટલે સંપૂર્ણ, વર્લ્ડ એટલે વિશ્વ, લિવ્સ એટલે કે ધ હોલ વર્લ્ડ લિવ્સ એઝ વન સિંગલ યુનિટ લાઇક અ નેસ્ટ. અહીંયા જે એક નીડ છે મિત્રો એટલે કે એનો અર્થ થાય છે એક માળો, એટલે કે છે અહીંયા ઇટ મીન્સ એટલે કે તેનો અર્થ થાય છે હોલ એટલે સંપૂર્ણ, વર્લ્ડ એટલે વિશ્વ, લિવ્સ એટલે કે રહે છે, એઝ એટલે ના જેવું, વન એટલે એક, સિંગલ એટલે એક, યુનિટ એટલે એકમ, લાઇક એટલે ના જેવું, નેશ એટલે માળો, એટલે કે એક આખું વિશ્વ છે એ સંપૂર્ણ એક જ યુનિટ એટલે કે એક જ માળા તરીકે ભેગું રહે છે. અને આપણે સૌ જાણીએ છીએ પૃથ્વીની ઉપર જેટલા પણ જીવ છે એ એક જ ગ્રહ ઉપર રહે છે, એઝ આઈ સેડ કે પૃથ્વી ઉપર, એટલે આપણે એક માળા તરીકે રહીએ છીએ. ઓલ ધ લિવિંગ બિંગ્સ હેવ ધ સેમ રાઇટ ટુ લિવ એન્ડ થ્રાઈવ. ઓલ એટલે બધા જ, લિવિંગ એટલે જીવંત, બિંગ એટલે કે જીવ, જેટલા પણ જીવંત જીવ છે, હેવ એટલે ને હોય છે, સેમ એટલે સરખો જ, રાઇટ એટલે હક, ટુ લિવ એટલે કે જીવાનો, એન્ડ થ્રાઈવ એટલે કે સમૃદ્ધ થવાનો,
પૃથ્વી પર જેટલા પણ જીવ રહે છે એ દરેકનો હક છે જીવવાનો અને દરેકનો હક છે સમૃદ્ધ થવાનો. ધીસ કેન બી અચીવ થ્રુ કો લિવિંગ ઓનલી. ધીસ એટલે આ, કેન બી એટલે બની શકે છે, અચીવ એટલે પ્રાપ્ત, આ પ્રાપ્ત થઈ શકે છે, થ્રુ એટલે ના દ્વારા, કો લિવિંગ એટલે કે સાથે રહેવું, ઓનલી એટલે ફક્ત. અને આ શક્ય ત્યારે જ બનશે કે જ્યારે આપણે પણ અન્ય જીવ સાથે રહે, એટલે કે માણસ છે પ્રાણી સાથે રહે, પ્રાણી છે પ્રકૃતિ સાથે રહે, આ રીતે બધા સાથે સુમેળ સાધીને રહીશું ત્યારે જ આ વસ્તુ પ્રાપ્ત થશે. એના પછી નેક્સ્ટ લાઇનમાં શું કહે છે મિત્રો, લેટ વી સી. વી આર ધ બર્ડ્સ ઓફ ધ સેમ નેસ્ટ. વી એટલે આપણે, આર એટલે છીએ, બર્ડ્સ એટલે પક્ષીઓ, સેમ એટલે સરખા જ, નેસ્ટ એટલે માળાના, એટલે કે આપણે એક જ માળાના પક્ષીઓ છીએ. એક જ માળો એટલે મિત્રો અહીંયા પૃથ્વીની વાત કરવામાં આવી છે. વી મે વિયર ડિફરન્ટ સ્કિન. જો મિત્રો અહીંયા બહુ સરસ વાત કરી છે, પરીક્ષાની અંદર આ વસ્તુ પૂછાઈ શકે છે અને આપણા જીવનની અંદર પણ ઉતારવા જેવી છે કે વી એટલે આપણે, મે એટલે કદાચ, વિયર એટલે પહેરીએ છીએ, આપણે કદાચ પહેરીએ છીએ. ડિફરન્ટ એટલે અલગ અલગ, સ્કિન એટલે ચામડી, આપણે અલગ અલગ ચામડી પહેરીએ છીએ, એટલે કે આપણા દરેકનો અલગ અલગ રંગ છે અથવા તો ચામડી છે. ડિફરન્ટ ક્લોથિસ, ડિફરન્ટ એટલે અલગ અલગ, ક્લોથિસ એટલે કપડાં છે. સ્પીક ડિફરન્ટ લેંગ્વેજીસ, સ્પીક એટલે બોલીએ છીએ, ડિફરન્ટ એટલે અલગ અલગ, લેંગ્વેજીસ એટલે ભાષા. આપણો કલર અથવા તો ચામડી અલગ છે, આપણો કપડાં અલગ છે, આપણી ભાષા અલગ છે. બિલીવ ઇન ડિફરન્ટ રિલિજન્સ, બિલીવ એટલે વિશ્વાસ કરીએ છીએ અથવા તો શ્રદ્ધા રાખીએ છીએ. ડિફરન્ટ એટલે અલગ અલગ, રિલિજન એટલે કે ધર્મની અંદર, આપણે દરેક અલગ અલગ ધર્મની અંદર વિશ્વાસ રાખીએ છીએ. બિલોંગ ટુ ડિફરન્ટ કલ્ચર, બિલોંગ એટલે અનુભવીએ છીએ અથવા તો આપણે અનુસરીએ છીએ. ડિફરન્ટ એટલે અલગ અલગ કલ્ચર એટલે કે સંસ્કૃતિને, આપણે દરેક જણ અલગ અલગ સંસ્કૃતિને અનુસરીએ છીએ. યેટ વી શેર ધ સેમ હોમ, યેટ એટલે છતાં પણ, વી એટલે આપણે, શેર એટલે કે વેચીએ છીએ અથવા તો રહીએ છીએ, સેમ એટલે એક જ, હોમ એટલે કે ઘરની અંદર, એટલે કે આપણી પૃથ્વી ઉપર. જો અહીં આગળ કહે છે અવર અર્થ, આપણી પૃથ્વી. બોર્ન ઓન ધ સેમ પ્લાનેટ, બોર્ન એટલે જન્મીએ છીએ, ઓન એટલે ઉપર, સેમ એટલે એ જ, પ્લાનેટ એટલે ગ્રહ પર, આપણે બધા એક જ સાથે એક જ ગ્રહ પર અથવા તો એક જ ગ્રહ પર આપણે બધા જન્મીએ છીએ. કવર્ડ વિથ ધ સેમ સ્કાય, કવર્ડ એટલે કે આપણે ઢંકાયેલા છે, વિથ એટલે ના વડે, સેમ એટલે એક જ, સ્કાય એટલે આકાશ, એક જ આકાશથી આપણે ઢંકાયેલા છીએ બધા. ગેઝિંગ એટ ધ સેમ સ્ટાર, ગેઝિંગ એટલે આપણે તાકીએ છીએ, સેમ એટલે એક જ, સ્ટાર્સ એટલે તારલાઓને, આપણે બધા એક સાથે અથવા તો આપણે બધા એક જ તારાઓને અથવા તો એ જ તારાઓને જોઈએ છીએ. બ્રીથિંગ ધ સેમ એર, બ્રીથિંગ એટલે શ્વાસ લઈએ છીએ, સેમ એટલે એક જ, એર એટલે હવા. વી મસ્ટ લર્ન ટુ પ્રોગ્રેસ એન્ડ પ્રોસ્પર ટુગેધર હેપીલી ઓર પેરિશ ટુગેધર મિઝરેબલી. અહીંયા મિત્રો આ બહુ સરસ વાક્ય કીધું છે છેલ્લું, કે વી એટલે આપણે મસ્ટ લર્ન, ચોક્કસપણે શીખવું જ પડશે, ટુ પ્રોગ્રેસ એટલે કે પ્રગતિ કરવાનું, એન્ડ પ્રોસ્પર, પ્રોસ્પર એટલે કે મિત્રો અહીંયા કહેવામાં આવ્યું છે સફળ થવું, એટલે કે આપણે ચોક્કસપણે શીખવું પડશે પ્રગતિ થવું અથવા તો સફળ થવાનું, પણ કેવી રીતે, ટુગેધર હેપીલી, ટુગેધર એટલે સાથે રહીને, હેપીલી એટલે ખુશી રહે, આપણે ખુશીથી સાથે મળીને આગળ વધવું પડશે અને પ્રગતિ કરવી પડશે. ઓર અથવા તો પેરિસ, પેરિસ એટલે મિત્રો થાય છે અહીંયા નાશ પામવું અથવા તો નષ્ટ થઈ જવું. ટુગેધર એટલે સાથે, મિઝરેબલી એટલે કે દુઃખી થઈને, કાં તો આપણે ખુશી થઈને સફળ થવું છે કાં તો દુઃખી થઈને નાશ પામવું છે, એ આપણી પર ડિપેન્ડ છે. પરંતુ જો આપણે સાથે નહીં હોઈએ તો ચોક્કસપણે આપણે આ વસ્તુ શક્ય બનશે. ઇટ મીન્સ કે આપણે પેલી વાતરજન કીધી છે એમ કે લાકડીનો ભારો છે એક સાથે હોય છે ત્યારે એને કોઈ તોડી નથી શકતું, એવું જ અહીંયા કંઈક મિત્રો ઉદાહરણ આપ્યું છે. સી દેટ નેક્સ્ટ લાઇનમાં શું કહે છે, લેટ વી સી. અવર આઈડિયા ઓફ પીસ ડઝ નોટ મીન જસ્ટ અ સ્ટેટ ઓફ નો વોર, નાઈધર ઇટ ઇઝ લિમિટેડ જસ્ટ ટુ અ મેન ઓર કન્ટ્રીઝ એન્ડ કમ્યુનિટીઝ. સી દેટ મિત્રો અહીંયા શું કહે છે નેક્સ્ટ લાઇનમાં, અવર એટલે આપણા, આઈડિયા એટલે વિચાર, ઓફ પીસ એટલે કે શાંતિનો. આપણા વેદોના અર્થ અનુસાર આપણા, આપણો એટલે અવર એટલે આપણો, આઈડિયા એટલે વિચાર, ઓફ પીસ એટલે કે શાંતિનો, આપણો શાંતિનો વિચાર. ડઝ નોટ મીન એટલે કે એનો અર્થ એ નથી થતો, મીન એટલે કે નથી થતો, જસ્ટ અ સ્ટેટ ઓફ નો વોર, નો વોર એટલે કે યુદ્ધ નહીં.
આપણે વેદની અંદર જે લખ્યું છે કે શાંતિ જાળવી અથવા તો આપણે જે પાઠની ચર્ચા કરીએ છીએ એનો મતલબ એ નથી કે ખાલી આપણે યુદ્ધ નહીં કરવું એટલે શાંતિ થઈ જશે, પરંતુ નાઇધર એટલે નહીં કે ઇટ ઇઝ લિમિટેડ, ઇટ એટલે તે ઇઝ એટલે છે લિમિટેડ, એટલે કે લિમિટેડ એટલે કે પ્રાપ્ત જે કહેવાય છે કે નાઇધર લિમિટેડ એટલે કે ન તો એ મર્યાદિત છે, જસ્ટ એટલે ફક્ત ટુ અ મેન એટલે કે માણસ સુધી અથવા તો માનવ જીવ સુધી, ઓર કન્ટ્રીઝ એટલે કે દેશો સુધી, એન્ડ કોમ્યુનિટીઝ એટલે કે કોઈ સમાજ સુધી, પરંતુ એ ચોતરફ ફેલેલો છે. જસ્ટ આઈડિયા ઓફ પીસ એટલે કે એવું નથી કે ખાલી યુદ્ધ ના કરીએ એટલે જ શાંતિ જળવાય, અથવા તો માત્ર માણસ સુધી અથવા તો દેશ સુધી અથવા તો કોઈ સમાજ સુધી આ નથી આ વિચાર પ્રસરેલો, પરંતુ આ તો આખા પ્રકૃતિ આખો વિશ્વ આની અંદર સંકળાયેલો છે. શું કહે છે? બટ ઇટ એમ્બ્રેસ ધ હોલ નેચર એન્ડ ધ હોલ ક્રિએશન. બટ એટલે પરંતુ, ઇટ એટલે તે, એમ્બ્રેસ એટલે કે સમાવેશ કરે છે, પરંતુ આ જે પીસ ઓફ આઈડિયા આ જે વિચાર છે શાંતિનો, ઇટ એટલે તે એમ્બ્રેસ એટલે કે સમાવેશ કરે છે અથવા તો એમાં જોડાય છે હોલ નેચર એટલે કે સંપૂર્ણ પ્રકૃતિ, એન્ડ ધ હોલ ક્રિએશન એટલે કે આખી સૃષ્ટિ આની અંદર જોડાયેલી છે. હવે એના પછી નેક્સ્ટ કહે છે, લેટ્સ ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ. લેટ્સ એટલે ચાલો, ટ્રાય એટલે પ્રયત્ન કરીએ, ટુ અન્ડરસ્ટેન્ડ સમજવાનો ધીસ શાંતિ મંત્ર. મિત્રો, આપણા વેદોની અંદર જે કહેવામાં આવ્યું છે શાંતિ મંત્ર ફ્રોમ ધ સેમ અથર્વ વેદ, ધીસ એટલે આ, શાંતિ એટલે શાંતિ, મંત્ર એટલે કે મંત્ર, ફ્રોમ એટલે માંથી, સેમ એટલે એ જ, અથર્વ વેદ એટલે કે એ જ વેદમાંથી એક શાંતિ મંત્ર આપવામાં આવેલો છે. બહુ સરસ છે મિત્રો, આપણે આપણા જીવનની અંદર પણ ઉતારવા જેવો છે અને પરીક્ષા માટે પણ ખૂબ ઉપયોગી છે. શું જો આને આપણે થોડું ગાવાનો પ્રયત્ન કરશું. અહીંયા પહેલી લીટી જે કહેવામાં આવી છે, ત્યારબાદ સેકન્ડ, આફ્ટર ધેટ થર્ડ, એન્ડ ધેન આફ્ટર ફોર. ઓમ દોહ શાંતિ અંતરિક્ષ શાંતિ પૃથ્વી શાંતિ આપ શાંતિ ઔષધ શાંતિ વનસ્પતયઃ શાંતિ વિશ્વે દેવાઃ શાંતિ બ્રહ્મ શાંતિ શાંતિરેવ શાંતિ સૌ શાંતિરેધિ શાંતિ શાંતિ શાંતિ. અર્થાત મિત્રો, આ શ્લોક આપણને એવું કહેવામાં આવે છે, એ નીચેની લીટીમાં જોઈએ છે, મે ધેર બી અ પીસ ઇન હેવન. મે ધેર એટલે ત્યાં, બી એટલે બને, પીસ એટલે શાંતિ, ઇન ધ હેવન એટલે સ્વર્ગમાં, હે સ્વર્ગની અંદર શાંતિ છવાય, પીસ ઇન ધ સ્પેસ, પીસ એટલે કે શાંતિ, ઇન ધ સ્પેસ એટલે કે અવકાશની અંદર, અવકાશની અંદર શાંતિ છવાય, પીસ ઓન ધ અર્થ, પીસ એટલે શાંતિ, ઓન ધ અર્થ એટલે પૃથ્વી ઉપર શાંતિ છવાય, મે ધેર બી અ પીસ ઇન ધ ટ્રીઝ, પીસ એટલે કે શાંતિ, ઇન ધ ટ્રીઝ એટલે કે વૃક્ષોની અંદર પણ શાંતિ છવાય, પીસ ઇન ધ વેજીટેશન એન્ડ ધ પ્લાન્ટ્સ, પીસ એટલે શાંતિ છવાય વેજીટેશન એટલે કે વનસ્પતિમાં, એન્ડ પ્લાન્ટ્સ એટલે કે છોડની અંદર. મે ધેર બી અ પીસ ઇન અવર ગોડ્સ એન્ડ ઇન ધ એન્ટાયર ક્રિએશન. એવું કહે છે, મે ધેર બી અ પીસ એટલે કે ત્યાં શાંતિ જવાય, અવર ગોડ્સ એટલે કે આપણા ભગવાનની અંદર અથવા તો આપણા ઈશ્વરની અંદર, એન્ડ ધ એન્ટાયર ક્રિએશન સંપૂર્ણ સજીવ સૃષ્ટિની અંદર પણ શાંતિ છવાય. મે ધેર બી અ પીસ એવરીવેર એન્ડ બી ઇટ ઓનલી ધ પીસ. મે ધેર બી અ પીસ એવરીવેર એન્ડ બી ઇટ ઓનલી પીસ. એવી આશા રાખીએ છીએ કે પીસ એટલે શાંતિ છે એવરીવેર એટલે કે દરેક જગ્યાએ, બી ઇટ ઓનલી પીસ ફક્ત ને ફક્ત શાંતિ, દેટ પીસ એ શાંતિ, આઈ પ્રે કે જેની માટે હું પ્રાર્થના કરું છું. અને છેલ્લી લીટી શું કહે છે, એમ્બ્રેસ માય બિંગ. એમ્બ્રેસ એટલે કે સમાવેશ કરી દે, માય બિંગ એટલે કે મારી જાતનો, મારી મારું અસ્તિત્વ પણ એની અંદર સમાઈ જાય, એવી શાંતિ ચોતરફ આખા વિશ્વની અંદર ફેલાઈ જાય. મિત્રો, આ મંત્ર સાથે સાથે આપણને શું કહેવા માગે છે એનું જો નીચે પરીક્ષાની અંદર પૂછાઈ શકે છે કે આ મંત્ર શું કહેવા માગે છે. જો ધીસ મંત્ર વોન્ટ્સ અસ ટુ નોટ ડિસ્ટર્બ નેચર, નોટ એબ્યુઝ પોલ્યુટ અ ડેસ્ટ્રોય અવર સરાઉન્ડિંગ અપ ટુ ધ હેવન. જો આ મંત્ર શું કહેવા માગે છે એ અહીંયા ચર્ચા કરી છે. ધીસ એટલે આ, મંત્ર એટલે મંત્ર, વોન્ટ્સ એટલે કે ચેતવણી આપે છે, આ મંત્ર ચેતવણી આપે છે, અસ એટલે આપણને, નોટ ટુ ડિસ્ટર્બ એટલે કે ખલેલ ન પહોંચાડવું નેચર એટલે કે પ્રકૃતિને, નોટ ટુ એબ્યુઝ, નોટ એટલે નહીં, એબ્યુઝ એટલે દુરુપયોગ કરવો,
પોલ્યુટ એટલે કે પ્રદૂષણ કરવું, ઓર ડેસ્ટ્રોય એટલે કે નાશ કરવું અવર સરાઉન્ડિંગ, અવર એટલે આપણું સરાઉન્ડિંગ એટલે આસપાસ રહેલી વસ્તુઓનું, અપ ટુ ધ હેવન, હેવન એટલે કે સ્વર્ગ એટલે કે આકાશ સુધીની જેટલી પણ કોઈ વસ્તુ છે એને નુકસાન ના પાડવું, એનો એને પ્રદૂષિત ના કરવું, એનો દુરુપયોગ ના કરવો, એને એને ખલેલ ના પહોંચાડવી, આવી આપણને આ મંત્ર ચેતવણી આપે છે. કેમ ચેતવણી આપે છે? ઇન ટ્રાઇંગ ટુ માસ્ટર એન્ડ ગેટ ધ બેનિફિટ્સ ઓફ અવર ઇકોલોજી વી આર સિમ્પલી ડેસ્ટ્રોઈંગ અવર સેલ્સ અવર ઓન નેસ્ટ. ઇન એટલે માં, ટ્રાઇંગ એટલે પ્રયત્નમાં, ટુ માસ્ટર એટલે કે હક જમાવવા માટે અથવા તો માલિકી કરવા માટે. મિત્રો આ કદાચ આપણને અનુભવ થતો હશે, જો ઇન ટ્રાઇંગ ટુ માસ્ટર એટલે કે માલિક બનવા જવા અથવા તો હક જમાવવા માટે, એન્ડ ગેટ એટલે કે મેળવવાનું, બેનિફિટ્સ એટલે કે ફાયદાઓ ઓફ અવર ઇકોલોજી એટલે આપણા પ્રકૃતિના. આપણે જોઈએ છીએ કે ઘણા બધા લોકો વૃક્ષો કાપે છે પોતાના સ્વાર્થ માટે અને ઘણી બધી એવી પ્રવૃત્તિઓ કરે છે, આપણે સૌ જાણીએ છીએ એમ. એટલે કે એવું કહે છે કે આપણે આપણી પ્રકૃતિનો ફાયદો ઉઠાવવા માટે અને એના માસ્ટર બનવા માટે, વી એટલે આપણે, સિમ્પલી એટલે સરળ રીતે, ડેસ્ટ્રોઈંગ એટલે નાશ કરીએ છીએ અવર સેલ્સ એટલે કે આપણી જાતનો, અવર ઓન નેસ્ટ, અવર એટલે આપણા, ઓન એટલે પોતાના, નેસ્ટ એટલે માળાનો, આપણને જે કુદરતે સરસ એવી પ્રકૃતિ આપી છે એનો આપણે નાશ કરી રહ્યા છે, આપણે જ આપણા ઘરનો નાશ કરી રહ્યા છે અહીંયા એવું કહે છે. ટ્રુ પીસ વિલ પ્રિવિલ ઓનલી વેન મેન લિવ્સ ઇન અ પીસ વિથ ધ નેચર, ડિવાઇન ફોર્સ એન્ડ ધ અલ્ટિમેટલી હિમસેલ્ફ. એવું કહે છે, ટ્રુ એટલે સાચી, પીસ એટલે શાંતિ, સાચી શાંતિ છે, વિલ પ્રિવિલ, પ્રિવિલ એટલે કે પ્રવર્તશે, ફેલાશે, સાચી શાંતિ ત્યારે જ ફેલાશે, ઓનલી એટલે ત્યારે, વેન એટલે જ્યારે, મેન એટલે માણસ, લિવ્સ એટલે રહેશે, ઇન પીસ એટલે શાંતિની અંદર, શાંતિ સાથે, વિથ નેચર એટલે પ્રકૃતિ, પ્રકૃતિ સાથે સાથે માણસ જ્યારે શાંતિથી રહેશે, સાથે સાથે કોણ, ડિવાઇન ફોર્સીસ એટલે કે દૈવીય શક્તિઓ છે એ પણ શાંતિથી રહેશે, એન્ડ અનફોર્ચ્યુનેટ સોરી અલ્ટિમેટલી હિમસેલ્ફ અને પોતાની જાતને પણ એ અંદર સમાવેશ કરી દેશે. હાઉ કેન વી ડૂ ધીસ, હાઉ એટલે કઈ રીતે, કેન વી એટલે આપણે, ડૂ એટલે કરી શકીએ, આ ક્યારે કઈ રીતે શક્ય છે શાંતિથી રહેવું અથવા તો સુમેળ સાધીને રહેવું, તો શું કહે છે, ધ વાઇસ ઋષિ ઓર સીર ઓફ ઈશાવાસ્ય ઉપનિષદ ગીવ્સ અસ અ વન્ડરફુલ એડવાઇસ. ધ વાઇસ એટલે કે બુદ્ધિજીવી, ઋષિ એટલે કે ઋષિ કે વિદ્વાન, ઋષિ ઓર સીર, સીર એટલે કે મિત્રો એવું કહે છે દ્રષ્ટા, વિદ્વાન જે કહેવામાં આવે છે એટલે કે આપણા જે ઋષિ છે, ઈશાવાસ્ય ઉપનિષદ ગીવ્સ અસ, ઈશાવાસ્ય ઋષિએ ગીવ્સ એટલે આપ્યું છે, અસ એટલે આપણને, વન્ડરફુલ એટલે અદ્ભુત, એડવાઇસ એટલે સલાહ, એક સરસ એવી સલાહ આપી છે એમના કોટ એટલે કે એમના શ્લોક દ્વારા. જોઈએ, ઈશાવાસ્યમ ઇદમ સર્વયત કિંચિત જગત્યામ જગત તેન તત્યેન ભુંજિથા માગૃત કસ્ય સ્વી ધનમ. મિત્રો આ શ્લોકનું આપણે એ નીચે અનુવાદ કરીએ છીએ. ધ ઋષિ સેઝ, ઋષિ એટલે કે ઋષિ, ઈશાવાસ્ય સેઝ એટલે કે કહે છે, એવરીથિંગ એનિમેટ ઓર ઇનએનિમેટ ધેટ ઇઝ વિધિન ધ યુનિવર્સ ઇન એનલાઇવડ બાય ધ સુપ્રીમ પાવર. એવું કહે છે, એવરીથિંગ એટલે બધું જ, એનિમેટ, એનિમેટ એટલે કે સજીવ, ઓર અથવા તો ઇનએનિમેટ એટલે કે નિર્જીવ, વિધિન ધ યુનિવર્સ, વિધિન ધ યુનિવર્સ એટલે કે વિશ્વની અંદર જેટલી પણ સજીવ અને નિર્જીવ વસ્તુ છે, ઇઝ એનલાઇવડ, એનલાઇવડ એટલે મિત્રો એમાં કહેવામાં આવે છે કે પ્રાણ પૂરવામાં આવ્યો છે, બાય એટલે ના દ્વારા, સુપ્રીમ પાવર એટલે કે વૈશ્વિક શક્તિ અથવા તો દૈવીય શક્તિ એટલે કે ભગવાન દ્વારા દરેક વસ્તુની અંદર જીવ પૂરવામાં આવ્યો છે, જે પણ કોઈ સજીવ છે અથવા તો નિર્જીવ છે. વન શુડ ધેરફોર એક્સેપ્ટ ઓનલી ધીસ થિંગ્સ નેસેસરી ફોર વન સેલ્ફ. અહીં એક સલાહ આપવામાં આવી છે મિત્રો, વન શુડ ધેરફોર, તેથી ધેરફોર એટલે તેથી કરીને, વન શુડ એટલે કે એ વ્યક્તિએ, એક્સેપ્ટ એટલે કે સ્વીકારવી જોઈએ, માત્ર એવું કહે છે તેથી જ તે વ્યક્તિએ સ્વીકારવી જોઈએ, ઓનલી ધીસ થિંગ્સ, ઓનલી એટલે ફક્ત, ધીસ થિંગ્સ એ જ વસ્તુઓ, નેસેસરી કે જેની જરૂર હોય, ફોર વન સેલ્ફ એટલે કે પોતાની માટે, આ પૃથ્વી પર જેટલા પણ જે લોકો રહે છે એને, જેને પોતાની માટે જે વસ્તુ જરૂર છે, નેસેસરી છે, જેના વગર નથી ચાલતું, એ જ વસ્તુ સ્વીકારવી જોઈએ અથવા તો લેવી જોઈએ, અનનેસેસરી કોઈ વસ્તુ સ્વીકારવી જોઈએ નહીં અથવા તો લેવી જોઈએ નહીં. ધીસ કોટ મસ્ટ બી એન્જોયડ બાય રિનાઉન્સિંગ ઇટ. ધીસ એટલે આ કોટ એટલે શ્લોક, આ શ્લોક છે આપણને જણાવે છે, બી એન્જોયડ એટલે કે આનંદ લો બાય રિનાઉન્સિંગ ઇટ. રિનાઉન્સિંગ એટલે ત્યાગ કરીને, કોઈ પણ અનનેસેસરી વસ્તુ છે એનો ત્યાગ કરો અને આનંદ લો. મિત્રો આ શ્લોકની અંદર એવું કહેવામાં આવે છે, અને આગળ શું કહે છે આ શ્લોક, લેટ વી સી નેક્સ્ટ. મોરએવર વન મસ્ટ નોટ સ્નેચ અવે
વોટ બિલોંગ ટુ ઓર ઇઝ રિક્વાયર્ડ બાય અધર્સ. મોર એવર, છતાં પણ વન એટલે કે કોઈ પણ વ્યક્તિએ નોટ સ્નેચ એટલે કે ન છીનવવું જોઈએ અથવા તો ખેંચવું જોઈએ, અવે એટલે દૂર, કોઈના પણ પાસેથી કોઈ પણ વસ્તુ ન ખેંચવી જોઈએ. વોટ એટલે કે જે, બિલોંગ એટલે કે હોય છે અથવા તો કોઈના પર નિર્ભર છે અથવા તો કોઈની વસ્તુ છે. ઇઝ રિક્વાયર્ડ અથવા તો કોઈની જરૂરિયાત છે, બાય અધર્સ એટલે કે બીજાની, કોઈ બીજા વ્યક્તિની કોઈ જરૂરિયાત છે અથવા તો કોઈની વસ્તુ છે એ આપણે ગ્રીડી એટલે કે લાલચી બનીને છીનવી ન જોઈએ, જેની આપણે જરૂર જ નથી, એવું આ શ્લોક આપણને જણાવે છે. એના પછી નેક્સ્ટ શું કહે છે, ધ હોલ ક્રિએશન ઇઝ ફિલેડ વિથ ધ પ્રેઝન્સ ઓફ ગોડ. મિત્રો, આજે આમ તો આમ જોઈએ તો કૃષ્ણ ભગવાને પણ ગીતામાં કહ્યું છે આ વાક્ય, ધ હોલ ક્રિએશન, હોલ એટલે સંપૂર્ણ, ક્રિએશન એટલે સૃષ્ટિ, આખી સૃષ્ટિ છે, ઇઝ ફિલેડ એટલે નાથી ભરેલી છે, વિથ ધ પ્રેઝન્સ એટલે હાજરી ઓફ ગોડ એટલે કે ભગવાનની, એટલે કે સૃષ્ટિના કણ કણની અંદર, દરેક જીવની અંદર કુદરત એટલે કે ભગવાન રહેલા છે, એવું આ છેલ્લા વાક્યની અંદર કહે છે શ્લોક દ્વારા. એના પછી નેક્સ્ટ લાઇન કહે છે, હિયર વી કેન સી, ધીસ ઇઝ અ મેસેજ અગેન્સ્ટ ધ એનિમલિસ્ટિક ગ્રીડ ઓફ હ્યુમન બિઈંગ. ધીસ એટલે આ, ઇઝ એટલે છે, મેસેજ એટલે સંદેશ, અગેન્સ્ટ એટલે ના વિરુદ્ધ, એનિમલિસ્ટિક ગ્રીડ એટલે કે પશુધનના લાલચી જે છે, ઓફ હ્યુમન બિઈંગ એટલે કે માણસની વાત કરવામાં આવી છે, કે પશુ સહજ જે પણ કોઈ લાલચ છે એના વિશે આ શ્લોકની અંદર અથવા તો એને માટે મેસેજ છે. વી શુડ નોટ લાઇક અ વલ્ચર કીપ અધર અવે ફ્રોમ ધ હેવિંગ વોટ વી એકચ્યુઅલી ડોન્ટ નીડ. વી એટલે આપણે, શુડ નોટ એટલે ન બનવું જોઈએ, લાઇક એટલે ના જેવું, આપણે તેના જેવું ન બનવું જોઈએ. કોના જેવું ન બનવું જોઈએ? વલ્ચર, વલ્ચર એટલે કે ગીધ, આપણે ગીધ જેવું ન બનવું જોઈએ, કે કીપ એટલે કે રાખવું જોઈએ, અધર્સ એટલે કે બીજાની, બીજાને અવે એટલે કે દૂર, ફ્રોમ ધ હેવિંગ કે જે એ લોકોની હોય છે, વોટ એટલે કે જે, વી એકચ્યુઅલ કે જે આપણને, ડોન્ટ નીડ એટલે કે જરૂર નથી, આપણને જે વસ્તુની જરૂર નથી એનાથી બીજાને દૂર ન રાખવું જોઈએ. એટલે કે આપણે કોઈ ગીધ જેવું ન બનવું જોઈએ, સ્વાર્થી ન બનવું જોઈએ કે બીજાની પણ વસ્તુ છીનવી લેવાની આપણને જરૂર હોય નહીં તો પણ. એના પછી નેક્સ્ટ શું કહે છે, ગાંધીજી ઓલ્સો સેડ. મિત્રો, બહુ સરસ વાક્ય છે, પરીક્ષામાં પણ પૂછાયું છે કે વોટ ડીડ ગાંધીજી સેડ. બરાબર, ગાંધીજીએ કહ્યું છે, ધેર ઇઝ ઇનફ ઓન ધીસ અર્થ ફોર એવરીબડીઝ નીડ. ધેર એટલે ત્યાં, ઇઝ એટલે છે, ઇનફ એટલે પૂરતું, ઓન ધીસ એટલે અહીંયા, અર્થ એટલે પૃથ્વી પર, ફોર એટલે માટે, એવરીબડીઝ એટલે કે દરેકની, નીડ એટલે જરૂરિયાત, આ પૃથ્વી પર દરેકની જરૂરિયાત માટે પૂરતી વસ્તુઓ છે અથવા તો પૂરતું પ્રમાણમાં છે, બટ પરંતુ નોટ સફિશિયન્ટ ફોર ધ વન્સ ગ્રીડ. પરંતુ, બટ એટલે પરંતુ, નોટ એટલે નથી, સફિશિયન્ટ એટલે પૂરતું, ફોર વન્સ ગ્રીડ, કોઈ લાલચી વ્યક્તિ માટે અહીંયા કોઈ પણ વસ્તુ પૂરતી છે નહીં, કોઈકની લાલચ માટે અહીંયા સંપૂર્ણ વસ્તુ પૂરતી છે નહીં. આમ તો એવું કહે છે ગાંધીજી કે આ પૃથ્વી પર દરેક જણ માટે પૂરતી વસ્તુઓ છે પરંતુ લાલચી માટે નથી. બહુ સરસ એવો મેસેજ છે મિત્રો, પરીક્ષામાં પૂછાય એવો છે અહીંયા. એના પછી નેક્સ્ટ શું કહે છે, લેટ વી સી, ધ નેક્સ્ટ લાઇન સેઝ, એઝ અ ક્રાઉન ઓફ ક્રિએશન મેન મસ્ટ પ્રોટેક્ટ એન્ડ નોટ એક્સપ્લોઇટ એન્ડ કન્ઝ્યુમ ધ અધર એનિમલ્સ. એઝ એટલે ના જેવું, ક્રાઉન ઓફ ધ ક્રિએશન, સૃષ્ટિનો શ્રેષ્ઠ સર્જક એટલે કે આપણે પૃથ્વીના સૌથી શ્રેષ્ઠ સર્જન છે માણસ, મેન, મસ્ટ પ્રોટેક્ટ, મસ્ટ એટલે ચોક્કસપણે, પ્રોટેક્ટ એટલે રક્ષણ કરવું જોઈએ, એન્ડ નોટ એક્સપ્લોઇટ, નોટ એટલે નહીં, એક્સપ્લોઇટ એટલે કે શોષણ કરવું જોઈએ અથવા તો નુકસાન પહોંચાડવું જોઈએ, એન્ડ કન્ઝ્યુમ એટલે કે ઉપભોગ કરવો જોઈએ અધર એનિમલ્સ એટલે કે બીજા જીવનો, એટલે કે એ સૃષ્ટિના શ્રેષ્ઠ સર્જક એટલે કે જે માણસ તરીકે આપણે રક્ષા કરવી જોઈએ પ્રાણીઓની, એનો ઉપભોગ ન કરવો જોઈએ. ઇફ મેન સ્ટોપ ડેસ્ટ્રોઈંગ એનિમલ, ટ્રીઝ ઓર અધર આસ્પેક્ટ ઓફ નેચર, અવર વર્લ્ડ વુડ બીકમ ધ લેસ વાયોલન્ટ એન્ડ ધસ અ પીસફુલ એબોડ ફોર ઓલ. એવું કહે છે, ઇફ એટલે જો, મેન એટલે માણસ, સ્ટોપ એટલે રોકી દેશે, ડેસ્ટ્રોઈંગ એટલે નુકસાન પહોંચાડવાનું, એનિમલ્સ એટલે કે પ્રાણીઓને, ટ્રીઝ એટલે કે વૃક્ષોને, ઓર અધર આસ્પેક્ટ અથવા તો બીજા આસ્પેક્ટ ઓફ નેચર અથવા તો બીજા જે પાસા છે એટલે કે બીજી પણ કોઈ જીવંત કે નિર્જીવ વસ્તુ છે ઓફ નેચર એટલે કે પ્રકૃતિની, અવર વર્લ્ડ એટલે કે આપણું વિશ્વ, વુડ બીકમ એટલે કે બનશે લેસ વાયોલન્ટ, લેસ એટલે ઓછું, વાયોલન્ટ એટલે હિંસક, એન્ડ ધસ એટલે જેથી કરીને, પીસફુલ એટલે કે શાંતિ, શાંતિજન્ય બનશે, એડોબ એટલે કે ઘર ફોર ઓલ એટલે બધા માટે, અને આ સૃષ્ટિ છે એક શાંતિનું સ્થળ બનશે બધા માટે, અને એનાથી ઓછી હિંસા ઘટશે, એવું કહે છે આ વસ્તુ કરવાથી. એના પછી નેક્સ્ટ શું કહે છે મિત્રો, જો હવે અહીંયા મહાવીર સ્વામીએ પણ એક મેસેજ આપ્યો છે, લેટ વી સી વોટ હેપન્સ. મહાવીર સ્વામી પ્રીચ્ડ અહિંસા, દેટ મીન્સ નોન વાયોલન્સ, ટુ ધ એક્સટેન્ડ દેટ ધ ઓલ જૈન સાધુ પુટ અ ક્લોથ ઓન ધ માઉથ, ડ્રિંક બોઇલ વોટર, એન્ડ ડુ નોટ ટેક અ ફૂડ બિફોર ધ સનરાઇઝ એન્ડ આફ્ટર ધ સનસેટ, ફોર નોટ ડેસ્ટ્રોઈંગ ઇવન બેક્ટેરિયા. મિત્રો,
મહાવીર સ્વામી આપણે બહુ જાણીએ છીએ એમનું નામ, કે મહાવીર સ્વામી પ્રિજ્ડ, પ્રિજ્ડ એટલે મિત્રો ઉપદેશ આપ્યો છે. મહાવીર સ્વામીએ એક ઉપદેશ આપ્યો છે, બોધ આપ્યો છે, નોન વાયલન્સ, જેને આપણે કહીએ છીએ અહિંસા. અહિંસા ટુ ધેટ એક્સટેન્ડ, એક્સટેન્ડ એટલે મિત્રો અહીંયા કહેવામાં આવે છે કે પ્રેરે છે. મહાવીર સ્વામીનો આ જે ઉપદેશ છે એ પ્રેરે છે ઓલ જૈન્સ, ઓલ એટલે બધા, જૈન્સ એટલે કે જૈન સાધુસ એટલે કે સાધુને, જૈન સાધુને શા માટે, શું કરવા માટે પ્રેરે છે? પુટ અ ક્લોથ ઓન ધેર માઉથ, પુટ એટલે મૂકવું, ક્લોથ એટલે કે કપડું, ઓન ધેર માઉથ એટલે કે એમના મોઢા ઉપર, એમના મોઢા પર કપડું મેલવાનું કહે છે આ ઉપદેશ છે. ડ્રિંક બોઇલ્ડ વોટર, ડ્રિંક એટલે પીવાનું, બોઇલ્ડ એટલે ઉકાળેલું, વોટર એટલે પાણી. ડુ નોટ ટેક ફૂડ બિફોર ધ સનરાઇઝ, બરોબર, ડુ નોટ એટલે નહીં, ટેક એટલે લેવું, ફૂડ એટલે ખોરાક, બિફોર એટલે પહેલાં, સનરાઇઝ એટલે સૂર્યોદય, સૂર્યોદય પહેલાં ખાવું નહીં, એન્ડ આફ્ટર સનસેટ એટલે કે સૂર્યાસ્ત પછી પણ ખાવું નહીં. આ બધા ઉપદેશ છે, બોધપાઠ છે મહાવીર સ્વામીના, એમના જૈન સાધુઓને, અને આ જૈન સાધુ બધા ફોલો કરે છે. નોટ ડેસ્ટ્રોઈંગ ઇવન બેક્ટેરિયા, નોટ એટલે નહીં, ડેસ્ટ્રોઈંગ એટલે નુકસાન પહોંચાડવું, ઇવન બેક્ટેરિયા એટલે કે જીવજંતુઓને અથવા તો સૂક્ષ્મ કણોને, સૂક્ષ્મ કણોને પણ નુકસાન નહીં પહોંચાડવું, એવો મહાવીર સ્વામીનો ઉપદેશ છે, બોધપાઠ છે, અને આ જૈન સાધુઓ એને ફોલો કરે છે. મહાવીર સ્વામી બિલીવડ દેટ વી શુડ નોટ ડિસ્ટર્બ ઓર હાર્ટ ઇવન અ સ્ટોન ફોર અ સેલ્ફિશ પર્પઝ. મિત્રો બહુ સરસ એવું વાક્ય છે અને વાત છે પરીક્ષા માટે પણ અને આપણા માટે પણ. મહાવીર સ્વામી એટલે મહાવીર સ્વામી બિલીવડ એટલે માનતા હતા કે વી શુડ નોટ, વી એટલે આપણે, શુડ નોટ ડિસ્ટર્બ એટલે કે ખલેલ ન પહોંચાડવું જોઈએ, ઓર હર્ટ એટલે કે નુકસાન ન પહોંચાડવું જોઈએ, ઇવન અ સ્ટોન એક પથ્થરને પણ, ફોર એટલે માટે, સેલ્ફિશ એટલે કે સ્વાર્થ, પર્પઝ એટલે હેતુથી, કોઈ આપણા સ્વાર્થી હેતુથી આપણે કોઈ પક્ષ પથ્થરને પણ નુકસાન ન પહોંચાડવું જોઈએ એવું એમનું માનવું હતું. રિસીસ બિલીવડ ધેટ ઇવન અ મેટર, એવરી મેટર ઇન ધ યુનિવર્સ ઇઝ લિવિંગ. રિસીસ એટલે કે ઋષિઓ, બિલીવડ એટલે માનતા હતા, ઋષિઓ માનતા હતા કે એવરી એટલે દરેક, મેટર એટલે કે વસ્તુઓ, દરેક જીવ છે અથવા તો વસ્તુઓ છે ઇન ધ યુનિવર્સ એટલે કે વિશ્વની અંદર, ઇઝ લિવિંગ, એ જીવંત છે, એ દરેકની અંદર જીવ છે. There is nothing like non-living. There એટલે ત્યાં, is nothing એટલે નથી, like એટલે ના જીવ, non-living એટલે નિર્જીવ. આ પૃથ્વી પર કોઈ પણ વસ્તુ નિર્જીવ છે એવું છે જ નહીં, દરેક વસ્તુની અંદર એક જીવ રહેલો છે. Everything is in a process of evolution. Everything એટલે બધું જ, is એટલે છે, in એટલે માં, process એટલે પ્રક્રિયામાં, બધું જ છે પ્રક્રિયામાં છે, of evolution એટલે કે ઉત્ક્રાંતિની, દરેક વસ્તુ છે એક ઉત્ક્રાંતિની પ્રક્રિયાની અંદર છે. This was the realism of our ancient seers. દિસ એટલે આ, વોઝ એટલે હતું, રિયાલિઝમ એટલે વાસ્તવિકતા અથવા તો વાસ્તવિકવાદ, ઓફ અવર એટલે આપણા, એન્શિયન્ટ એટલે પ્રાચીન, સિર્સ એટલે કે ઋષિઓની, આ આપણા ઋષિઓનો વિચાર હતો અને એમનો દ્રષ્ટાંત હતો અથવા તો એમની દ્રષ્ટિ કેવી હતી એ આ વાક્યની અંદર દર્શાવવામાં આવે છે. એના પછી નેક્સ્ટ પેરામાં મિત્રો મહાકવિ કાલિદાસની ચર્ચા કરવામાં આવી છે, એ પણ પરીક્ષા માટે પણ ઉપયોગી છે. મહાકવિ કાલિદાસ હેઝ રિટન અ પ્લે અભિજ્ઞાન શાકુંતલમ. મિત્રો આપણે એને અભિજ્ઞાન શાકુંતલમ કહીએ છીએ કે મહાકવિ કાલિદાસ હેઝ રિટન એટલે કે લખ્યો છે પ્લે એટલે કે નાટક અભિજ્ઞાન શાકુંતલમ. ઇન અ સીન, ઇન અ સીન એટલે કે એક સીનની અંદર, આ એના નાટકની અંદર, કિંગ દુષ્યંત ઓફ ભરતવર્ષ એન્ટર ધ આશ્રમ ઓફ ઋષિ કણ્વ. ઇન કિંગ, ઇન સીન, એક સીનની અંદર કિંગ દુષ્યંત એટલે કે રાજા દુષ્યંત ઓફ ભારતવંશ, ભારતવંશના જે રાજા છે દુષ્યંત, એન્ટર્સ એટલે કે પ્રવેશે છે આશ્રમ એટલે કે આશ્રમની અંદર, ઓફ ઋષિ કણ્વ એટલે કે કણ્વ ઋષિના આશ્રમમાં પ્રવેશે છે. એક અભિજ્ઞાન સાંકુલતલના એક સીનની અંદર, નાટકની અંદર બતાવવામાં આવ્યું છે. હી ઇઝ ઇન ધ હિઝ ચેરટ, હી એટલે તે, ઇઝ એટલે છે, ઇન હિઝ એટલે કે તેમના, ચેરટ એટલે કે રથની અંદર, ચેઝિંગ અ ડિયર ફોર હન્ટિંગ. ચેઝિંગ એટલે પીછો કરી રહ્યા હતા, ડિયર એટલે કે હરણનો, ઓફ હન્ટિંગ એટલે કે ફોર હન્ટિંગ એટલે કે શિકાર કરવા માટે એમનો પીછો કરી રહ્યા છે. હવે જો શું થાય છે, ટુ ડિસિપલ્સ ઓફ કણ્વ સી હિમ એન્ડ ઇમિડિયેટલી આસ્ક હિમ નોટ ટુ શૂટ હિઝ એરો એટ ધ ડિયર. ટુ એટલે બે, ડિસિપલ્સ એટલે કે શિષ્ય, ઓફ કણ્વ એટલે કે કણ્વના, અને બે કણ્વ ઋષિના જે શિષ્યો છે, સી એટલે કે જોવે છે, હિમ એટલે કે તેને, એન્ડ ઇમિડિયેટલી એટલે કે તરત જ, આસ્ક એટલે કહે છે, હિમ એટલે તેમને, નોટ એટલે નહીં, શૂટ એટલે કે મારવું, હિઝ એટલે તેનું, એરો એટલે કે બાણ, એટ ધ ડિયર એટલે કે હરણ ઉપર, હરણને મારવું ને અથવા તો એનો શિકાર ન કરવો એવું એ બેના શિષ્યો છે એને તરત જ જણાવે છે. તો હવે જો શ્લોકની અંદર શું કહે છે, ન ખલુ ન ખલુ બાણ સન્નિપાદ્ય સમિની મૃદિની મૃગ શરીરે પુષ્પરાશા વિવાગિનિમ. મિત્રો બહુ સરસ આ શ્લોક છે જેની અંદર કહેવામાં આવ્યું છે કે દે સેડ, દે એટલે તેઓ, સેડ એટલે કે કહે છે, આ બંને શિષ્યો છે શું કહે છે શ્લોક દ્વારા, ઓ કિંગ ડોન્ટ શૂટ,
ઓ કિંગ એટલે હે રાજા, ડોન્ટ શૂટ, ન મારશો, પ્લીઝ ડોન્ટ શૂટ ધ એરો એટ ધ ટેન્ડર બોડી ઓફ ધીસ ડિયર. પ્લીઝ એટલે મહેરબાની કરીને, ડોન્ટ શૂટ એટલે કે ન કરશો પ્રહાર, ધ એરો એટલે કે તીરનો, એટ ધ ટેન્ડર, ટેન્ડર એટલે કોમળ, બોડી એટલે શરીર, ઓફ ધીસ ડિયર એટલે કે આ હરણની કોમળ શરીર પર પ્રહાર ન કરશો. ઇટ ઇઝ બેડ, ઇટ એટલે તે, ઇઝ એટલે છે, એઝ બેડ, એઝ એટલે ના જેવું, બેડ એટલે ખરાબ, અ પુટિંગ ફાયર એટલે કે આગ લગાડવી, ઓન ધ હીપ ઓફ ફ્લાવર, હીપ એટલે ઢગલો, ઓફ ફ્લાવર એટલે કે પુષ્પનો, જેમ પુષ્પના સરસ એવા પુષ્પનો જે ઢગલો છે એની અંદર જેવી આગ લગાડીએ, એવી જ આ પ્રક્રિયા છે કે જે તમે આ કોમળ શરીર પર બાણ છોડો છો. એટલે કે ન ખલો, ન ખલો બાણ, બાણ ન ચલાવશો મૃદુની મૃગ શરીરે, બરાબર, કોમળ જેવું જે શરીર છે હરણના એની પર બાણ ન ચલાવશો, કારણ કે કેના જેવું લાગશે, પુષ્પ રાસાય વિવાગિનીમ એટલે કે ફૂલોના ઢગલા પર જેવી આગ લગાડશો એવો એ અનુભવ થશે, એવું લાગશે, એવું આ શિષ્યો કહે છે કણવ ઋષિના. મિત્રો આના પરથી ખ્યાલ આવે છે કે વિચારો કેવા છે શિષ્યોના. એના પછી નેક્સ્ટ શું કહે છે સિરાડ, ધીસ શોઝ દેટ અહિંસા વોઝ વેરી મચ ઇન ધ બ્લડ ઓફ એન્શિયન્ટ પીપલ એન્ડ ઇટ બીકમ ધ ટ્રેડિશન ઓફ ઇન્ડિયન કલ્ચર. ધીસ એટલે આ, શોઝ એટલે દર્શાવે છે, અને આના પરથી દર્શાવવા મળે છે અથવા તો જાણવા મળે છે કે અહિંસા, અહિંસા એટલે અહિંસા વોઝ એટલે હતી, વેરી મચ એટલે ખૂબ જ, ઇન ધ બ્લડ એટલે કે લોહીમાં, ઓફ એન્શિયન્ટ એટલે પૌરાણિક અથવા તો પ્રાચીન પીપલ એટલે લોકોના, પ્રાચીન લોકોના લોહીની અંદર અહિંસા ભરેલી હતી અથવા તો રહેલી હતી. એન્ડ ઇટ એટલે તે, બીકમ એટલે બન્યું, ટ્રેડિશન એટલે કે પ્રકૃતિ અથવા તો આપણો જે કોઈ પણ રુચિ છે, નેચર છે, એ બનવું એવું કહેવામાં આવે છે અહીંયા, કે પરંપરા થઈ ગઈ, ટ્રેડિશન ઓફ ઇન્ડિયન કલ્ચર એટલે કે ભારતીય સંસ્કૃતિની એ પરંપરા થઈ ગઈ. ઓલ કલ્ચર હેઝ ગીવન અસ અ હાર્ટ એઝ અસ એ હાર્ટ એઝ બિગ એઝ ધીસ અર્થ. અવર એટલે આપણા, કલ્ચર એટલે સંસ્કૃતિએ, હેઝ ગીવન એટલે આપ્યું છે, અસ એટલે આપણને, હાર્ટ એટલે હૃદય, એઝ એટલે કે બિગ, ના જેવું, બિગ એઝ ધીસ અર્થ, આ પૃથ્વી જેટલું જ મોટું આપણને આપણી સંસ્કૃતિ, આપણને હૃદય આપ્યું છે, આપણે દરેક પ્રાણીજીવ પ્રત્યે દયાભાવ રાખીએ છીએ. વી હેવ અ ગ્લોબલ હાર્ટ, વી એટલે આપણે, વી હેવ એટલે આપણી પાસે છે, ગ્લોબલ એટલે વૈશ્વિક, હાર્ટ એટલે હૃદય, આપણી પાસે વિશાળ વૈશ્વિક હૃદય છે, મોટું હૃદય છે. એન્શિયન્ટ વિઝડમ ટીચીસ ધ વર્લ્ડ અ ટ્રુ ફિલોસોફી ઓફ યુનિવર્સલ પીસ એન્ડ ધ હાર્મની. એન્શિયન્ટ એટલે કે પ્રાચીન, પૌરાણિક, વિઝડમ એટલે કે જ્ઞાન, આપણું જે પ્રાચીન જ્ઞાન છે અથવા તો વિદ્વતા છે એ આપણને ટીચીસ એટલે શીખવાડે છે. ધ વર્લ્ડ અ ટ્રુ ફિલોસોફી, વિશ્વની સાચી તત્વજ્ઞાન, ઓફ યુનિવર્સલ પીસ એટલે કે વૈશ્વિક શાંતિનું, એન્ડ ધ હાર્મની એટલે કે સમૃદ્ધતાનું આપણને, આપણું એન્શિયન્ટ એટલે કે પ્રાચીન જે જ્ઞાન છે એ આપણને આ દ્વારા શીખે છે કે વૈશ્વિક શાંતિ અને સમૃદ્ધતા શું છે એ આના દ્વારા આપણને જાણવા મળે છે.